નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. ન્યૂ શ્રદ્ધાની YouTube ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વારસો નો પહેલો ભાગ અથવા તો પહેલો પ્રશ્ન વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતે આપેલું પ્રદાન જેનો અભ્યાસ કરી રહેલા છે. હવે આપણે થોડીક નવી પેલ એની અંદર લાવવા જઈ રહ્યા છીએ. જે જે પ્રશ્ન આપણે આગળ ચલાવતા જઈએ છીએ આપણે ફેસબુક ની અંદર ધીરે ધીરે લખવાનું ચાલુ કરી દીધું. સ્વસ્થ અને સુંદર અક્ષરે લખવાનું ચાલુ કરી દીધું. આજના આપણે બે ટોપિક બે પ્રશ્ન ભણવાના છે. એક ધાતુ વિદ્યાનો છે અને એક રસાયણ વિદ્યાનો છે. બીજા ભાગની અંદર આપણે એક સાથે બે પ્રશ્નનો અભ્યાસ કરી દઈશું. પહેલો ભાગ છે ધાતુ વિદ્યાનો છે અને નામ એવું બધું છે. તો ભાગ બે ની અંદર આપણે પ્રાચીન ભારતીય ધાતુ વિદ્યા ક્ષેત્રે આપેલું પ્રદાન આવો પ્રશ્ન તમને પૂછાય છે અથવા તો પ્રાચીન ભારતીય ધાતુ વિદ્યા ક્ષેત્રે સાધેલી પ્રગતિ વર્ણન આવો પ્રશ્ન પૂછાય છે. હવે આપણને સામાન્ય અર્થની અંદર અહીંયા ધાતુ શબ્દ વપરાણો છે એટલે આપણા મગજની અંદર ઘણી બધી ક્રિયાઓ દોડતી થઈ જાય, ઘણી બધી વસ્તુઓ મગજની અંદર આવી જાય છે. ધાતુ એટલે લોખંડ, તાંબુ, કાંસુ, પિત્તળ આ બધું ધાતુની અંદર આવે છે. હવે ધાતુ અત્યારે પણ આપણે રોજબરોજની જીવન ક્રિયાની અંદર આપણા ઘર વપરાશની અંદર એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આનો ઉપયોગ પ્રાચીન સમયમાં ભારતના જે લોકો છે એ પ્રાચીન સમયથી જ આનો ઉપયોગ કરતા થયા છે. એટલે ભારતે ધાતુ વિદ્યા ક્ષેત્રે અદ્વિતીય સિદ્ધિઓ મેળવેલી છે, ઘણી બધી સિદ્ધિઓ મેળવેલી છે. લોકો પોતાના વ્યવહારિક જીવનની અંદર ધાતુનો ઉપયોગ કરતા. આ ઉપરાંત ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા ભારતની અંદર ક્યારે શરૂ થઈ? તો ધાતુ શિલ્પ બનાવવાની શરૂઆત 10મી અને 11મી સદીમાં. ખાસ યાદ રાખજો, અદ્વિતીય સિદ્ધિઓ મેળવેલી છે. લોકો વ્યવહારિક જીવનમાં ધાતુનો ઉપયોગ કરતા હતા પણ ધાતુ બન્યા ક્યારે, વિશેષ પ્રકારે પ્રચલિત ક્યારે થયા? તો કે 10મી અને 11મી સદીની અંદર. હવે અહીંયા આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ભણીએ છીએ અથવા એનું ચેપ્ટરનું નામ જ આપણું એવું છે, વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન હંમેશા પુરાવા અથવા સાબિતી માંગે છે. તો પ્રાચીન સમયમાં લોકો આ ધાતુનો ઉપયોગ કરતા હશે એની સાબિતી શું છે, એના પુરાવા શું છે? તો આપણા ચેપ્ટરની અંદર અથવા આ પોઈન્ટની અંદર ધાતુના પુરાવા આપણને પહેલા મળેલા છે સિંધુ સંસ્કૃતિના. સિંધુ સંસ્કૃતિમાંથી આપણને નર્તકીની નૃત્ય કરતી સ્ત્રીની પ્રતિમા મળી આવી. આ ઉપરાંત તક્ષશિલામાંથી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી. એના પછી દક્ષિણ ભારતના ચોલ રાજવીના સમયના ઘણા બધા ધાતુ શિલ્પો પણ મળી આવેલા છે. આ સિવાય ધાતુના અન્ય પુરાવાની અંદર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ નટરાજનું છે. મહાદેવ, નટરાજ એટલે મહાદેવ શિવ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. મહાદેવ નટરાજનું શિલ્પ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે, ખાસ યાદ રાખજો. અને આવેલું છે ક્યાં? ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું છે, અત્યારે પણ તે હયાત છે. ધાતુમાંથી બનાવેલું મહાદેવ નટરાજનું શિલ્પ જે ચેન્નાઈના સંગ્રહાલયમાં છે તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે, ઘણો બધો એનો વ્યાપ છે. આ ઉપરાંત ત્યાં એટલે કે ચેન્નાઈના સંગ્રહાલયની અંદર ધનુર્ધારી રામનું શિલ્પ પણ સચવાયેલું છે. એના સિવાય સોપારી કાપવાની સુળી તમે બધા લોકોએ જોઈ લીધી છે, પશુ પક્ષીઓના શિલ્પ, આ ઉપરાંત દેવી દેવતાઓના શિલ્પો, આ બધું ચેન્નાઈના સંગ્રહાલયની અંદર સચવાયેલું છે. યાદ રાખજો, ફરી વખત ધાતુ વિદ્યાનો પોઈન્ટ આપણે રિપીટ કરીએ છીએ. ધાતુ વિદ્યામાં ભારતીય અદ્વિતીય સિદ્ધિઓ મેળવેલી છે, તેનો ઉપયોગ લોકો પોતાના વ્યવહારિક જીવનમાં કરતા હતા. ધાતુ શિલ્પ બનાવવાની શરૂઆત ભારતની અંદર 10મી અને 11મી સદીમાં વિશેષ એનો પ્રચાર પ્રસાર થયેલો જોવા મળે છે.
धातु शिल्प ना पुरावा क्या क्या थी मिला छे तो याद रखो सिंधु संस्कृति माथी तक्षशिला माथी दक्षिण भारत माथी पुरावा मिला छे तो सिंधु संस्कृति माथी शू मिलू छे नर्तकीनी प्रतिमा तक्षशिला माथी शू मिलू छे कुषाण राजवी राजवीना समय नी बुद्धनी प्रतिमा दक्षिण भारत ना चोल राजवीना समय ना धातु शिल्पो मिली आव्या छे आ उपरांत धातु ना अन्य पुरावा नी अंदर આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ નટરાજનું ક્યાં છે ચેન્નાઈના સંગ્રહાલયમાં ધનુર્ધારી રામનું શિલ્પ ક્યાં છે ચેન્નાઈના સંગ્રહાલયમાં સોપારી કાપવાની સુડી પશુ પક્ષીઓના શિલ્પો દેવી દેવતાઓના શિલ્પો ક્યાં આવેલા છે ચેન્નાઈના સંગ્રહાલયમાં આ આપણો હતો પહેલો ટોપિક ધાતુ વિદ્યાનો આવી જ રીતે હવે આપણો બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવે છે રસાયણ વિદ્યા યાદ રાખજો રસાયણ વિદ્યા ભારતે રસાયણ વિદ્યાની અંદર પણ ઘણી બધી અથવા ઘણું બધું યોગદાન આપેલું છે એમાં પણ એને અદ્વિતીય સિદ્ધિઓ મેળવેલી છે હવે રસાયણ આવે એટલે આપણને સામાન્ય અર્થની અંદર ખબર પડી જાય છે કે રસાયણ એ થિયરીકલ નથી એ પ્રેક્ટિકલ છે આ રસાયણમાં પેલું રસાયણ નાખો તો આમ થાય પેલા રસાયણમાં પેલું રસાયણ નાખો તો ધડાકો થાય થાય છે ને આ રસાયણ જે પ્રેક્ટિકલી વસ્તુ છે એટલા માટે રસાયણ વિદ્યા છે ને પ્રયોગાત્મક વિજ્ઞાન છે થિયરીકલ નથી પ્રયોગ કરવામાં આવે છે પહેલો પોઈન્ટ છે રસાયણ વિદ્યા કેવું છે પ્રયોગાત્મક વિજ્ઞાન આનો ઉપયોગ શું કરીએ તો વિવિધ ખનિજો ઔષધિઓ છોડ કૃષિ માટેના વિવિધ બીજ ધાતુનું નિર્માણ કરવું એની અંદર પરિવર્તન કરવું છે ને તો આ કૃષિના બીજ પહેલા સાદા આવતા હતા હવે શું થઈ ગયા છે હાઇબ્રિડ બિયારણો આવી ગયા છે ઔષધિઓ બનાવે છે રસાયણમાંથી વિવિધ ખનિજોનું નિર્માણ થાય છે ધાતુ બનાવવું હોય અથવા એની અંદર પરિવર્તન લાવવું હોય દાખલા તરીકે લોખંડ છે તો એમાંથી આપણે વિજ્ઞાનની ભાષામાં સ્ટેનલેસ સ્ટીલ બનાવીએ છીએ આ બધી પ્રોસેસ છે ને એ રસાયણને આભારી બની છે હવે આ રસાયણ વિદ્યાની અંદર કોનું સૌથી વધારે મહત્વ છે અથવા કોનું વધારે યોગદાન છે તો ખાસ યાદ રાખજો રસાયણ વિદ્યાની અંદર નાગાર્જુનનું વિશેષ યોગદાન છે આચાર્ય નાગાર્જુનનું વિશેષ યોગદાન છે કોણ હતા આચાર્ય નાગાર્જુન તો એ હતા નાલંદા વિદ્યાપીઠના બોધ આચાર્ય અને તેમને રસાયણ વિદ્યાના આચાર્ય માનવામાં આવે છે વિશેષ યોગદાન છે આચાર્ય એટલે એમનું વિશેષ યોગદાન છે યાદ રાખજો નાગાર્જુન ક્યાંના હતા તો કે નાલંદા વિદ્યાપીઠના બોધ આચાર્ય હતા રસાયણ વિદ્યાના આચાર્ય તરીકે તેમને ઓળખવામાં આવે છે તેમણે રસાયણ વિદ્યા ક્ષેત્રે બે ગ્રંથો લખેલા છે એક ગ્રંથ છે રસ રત્નાકર માત્ર રસાયણ વિદ્યાને સંબોધન કરતો જ ગ્રંથ છે અને બીજો ગ્રંથ છે આરોગ્ય મંજરી યાદ રાખજો નાગાર્જુનના બે ગ્રંથ રસાયણ વિદ્યા ક્ષેત્રે બે ગ્રંથ છે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આ ઉપરાંત આજ આચાર્ય શ્રીએ વનસ્પતિ ઔષધ સાથે રસાયણ ઔષધ વાપરવાની ભલામણ કરીએ છે આપણે વનસ્પતિનો આપણા વ્યવહારિક જીવનની અંદર અથવા દૈનિક ક્રિયાઓની અંદર ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે તાવ આવે છે તો લીમડી લીમડો છે તુલસીના પાન છે આદુ છે હળદર છે આ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ આમને ના નથી પાડી શું કીધું છે વનસ્પતિ ઔષધ વાપરવાની છે પણ એની સાથે સાથે રસાયણ ઔષધ પણ વાપરવાની ભલામણ કરેલી છે અત્યારની જે ટીકડીઓ આવે છે ને જેને આપણે કેપ્સ્યુલ કહીએ છીએ એ આ બધી રસાયણની કેમિકલની પ્રક્રિયા થકી આપણને મળેલી છે અથવા એ બનાવવામાં આવેલી છે આ સિવાય આચાર્ય નાગાર્જુને પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાનો પ્રથમ પ્રયોગ કરેલો છે યાદ રાખજો નાગાર્જુનનું વિશેષ પ્રદાન છે તેઓ નાલંદા વિદ્યાપીઠના બોધ આચાર્ય હતા વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાલય છે અને ત્યાંના પાછા આચાર્ય કોણ નાગાર્જુન રસાયણ વિદ્યાના આચાર્ય કોણ નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના કેવા કોણ આચાર્ય નાગાર્જુન કેટલા ગ્રંથો લખ્યા બે કયા કયા રસ રત્નાકર આરોગ્ય મંત્રી પારાની ભસ્મ કરી વાપરવાનો પ્રથમ પ્રયોગ કરનાર વ્યક્તિ
આચાર્ય નાગાર્જુન વનસ્પતિ ઔષધ સાથે રસાયણ ઔષધ વાપરવાની ભલામણ કરનાર વ્યક્તિ આચાર્ય નાગાર્જુન આટલા માટે આચાર્ય નાગાર્જુનને રસાયણ વિદ્યાના આચાર્ય માનવામાં આવે છે. આ ઉપરાંત આમના સિવાય તો રસાયણ વિદ્યા ક્ષેત્ર તો બહુ બધા ગ્રંથો લખાણા છે. એની અંદર જોઈએ તો મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના તો 20 જેને આપણે ઝેર કહીએ છીએ, 10-20 નહીં, 10 પ્રકારના 20 ઝેરનો સમાવેશ કરેલો છે. આ ઉપરાંત ક્ષારો, મીઠું છે ને, સોડિયમ ક્લોરાઇડ એ ક્ષાર જ છે, ધાતુની ભસ્મનું વર્ણન, આ બધું રસાયણ વિદ્યાના ગ્રંથોની અંદર આવેલું છે. હવે રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા આટલું બધું આવ્યું તેમ છતાં હવે રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા ક્યારે સાબિત થઈ? તો રસાયણ વિદ્યાનું મહત્વ ક્યારે સાબિત થયેલું છે? તો બિહારના સુલતાનાગંજમાંથી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ મળી આવી. રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા ખાસ યાદ રાખજો કન્ફ્યુઝ થયા વગર, કે બિહારના સુલતાનાગંજમાંથી કોની પ્રતિમા મળી? ભગવાન બુદ્ધની. શેની બનાવેલી હતી? તામ્ર એટલે તાંબામાંથી બનાવેલી. એની શું વિશેષતા હતી? તો આ મૂર્તિ 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવે છે. 1 ટન એટલે 1, 2, 3, 4 100-200 કિલો નહીં, 1000 કિલો થયું. 1000 કિલોની વજનવાળી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ સુલતાનાગંજ બિહારમાંથી મળી આવેલી છે. અરે એને તો રહેવા દો, ચાલો એના પછી બીજો પોઈન્ટ જોઈએ. તો આના પછીની જે નાલંદામાંથી જે ભગવાન બુદ્ધની મૂર્તિ મળી આવી છે ને, એ તો એના કરતાં પણ ડબલ નાલંદાની અંદરથી જે મળેલી છે. ઉપર આપણે બિહારના સુલતાનાગંજમાંથી મળી તેની ઊંચાઈ 7.5 ફૂટ હતી. હવે નાલંદાની અંદરથી જે મળી છે ને એની ઊંચાઈ 18 ફૂટ છે. હવે તમે પાછા અહીંયા કન્ફ્યુઝ થઈ ગયો સર, કે આમાં યાદ કેવી રીતે રાખવું? અહીંયા ભગવાન બુદ્ધની મૂર્તિ, અહીંયા ભગવાન બુદ્ધની મૂર્તિ છે, પણ બંનેની ઊંચાઈમાં જ ફેરફાર છે. તો અહીંયા જો અહીંયા આપણને કેટલા કીધા છે? 18. તો આને યાદ રાખવા માટે અહીંયા આપણે શું કરીશું? નાલંદા દા છે ને, તો અહીંયા ઉલટો તમરો કરી દેવાનો. આ થઈ ગયું, અહીંયા 81 થયા, ઉલટું કરી દો, 18 યાદ રહેશે. નાલંદામાંથી કેટલી? 18. બિહારમાંથી કેટલી? 7.5. ક્લિયર? યાદ રાખજો ફરી વખત કહું છું, નાલંદાની અંદરથી જે મૂર્તિ મળી આવેલી છે તે 18 મૂર્તિ છે, જ્યારે બિહારના સુલતાનાગંજમાંથી મળી આવેલી છે તે 7.5 ફૂટ ઊંચી છે. અરે આ બેને છોડો, આનાથી વિશેષ તો રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા ત્યારે સાબિત થઈ જ્યારે દિલ્હીની અંદર આવેલો વિજય સ્તંભ, બીજા અર્થમાં એને લો સ્તંભ કહેવામાં આવે છે. દિલ્હીની અંદર આવેલો વિજય સ્તંભ, લો સ્તંભ, જેનું નિર્માણ ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત દ્વિતીય અથવા તો વિક્રમાદિત્ય, બધા એકના એક, ત્રણ નામ થયા, ચંદ્રગુપ્ત બીજો, વિક્રમાદિત્ય અને ચંદ્રગુપ્ત દ્વિતીય, આ બધા એકના એક જ છે. આને બંધાવેલો આ લો સ્તંભ 24 ફૂટ ઊંચો છે અને 7 ટન વજન ધરાવે છે. 7000 કિલો વજન વાળો છે આ લો સ્તંભ, લોખંડમાંથી બનાવેલો છે. હવે આની વિશેષતા શું છે? ત્યારે બંધાવેલો આ લો સ્તંભ કેટલા વર્ષો વીતી ગયા, કેટલો સમય નીકળી ગયો, તાડ, તડકો, ચોમાસો, શિયાળો, ઉનાળો, આ બધી ઋતુ પસાર કરી અત્યાર સુધી આ લો સ્તંભને હજી પણ કાટ લાગ્યો નથી, આ રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા થઈ કહેવાય, આ એની સાબિતી આપે છે. ફરી વખત રિપીટ કરું છું, રસાયણ વિદ્યા એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. વિવિધ ખનિજો, ઔષધિઓ, છોડ, બીજ, ધાતુનું નિર્માણ, એની અંદર પરિવર્તન કરવું હોય તો રસાયણ વિદ્યા ઉપયોગી છે. રસાયણ વિદ્યાના આચાર્ય કોણ? નાગાર્જુન. ક્યાંથી, ક્યાંના આચાર્ય હતા? તો નાલંદા વિદ્યાપીઠના બોધ આચાર્ય. કેટલા ગ્રંથો લખ્યા? 2. પહેલો
વનસ્પતિ ઔષધ સાથે રસાયણ ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી? આચાર્ય નાગાર્જુને. પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો? આચાર્ય નાગાર્જુને. આ સિવાય અન્ય ગ્રંથોમાં શું છે? તો મુખ્ય રસ, ઉપ રસ, 10 પ્રકારના વિષ, ક્ષારો, ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવેલું છે. રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતામાં શું મળી આવ્યું? તો બિહારના સુલતાનગરમાંથી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવે છે. જ્યારે નાલંદામાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ 18 ફૂટ ઊંચી છે. યાદ રાખવા માટે અહીંયા આપણે દને ઊંચું કરી દેવાનું છે. આ સિવાય દિલ્હીની અંદર આવેલું વિજય સ્તંભ અથવા લોહ સ્તંભ, જેને નિર્માણ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્યએ કરાવેલું છે, જે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવતો છે. આટલા બધા વર્ષો વીતી ગયા તેમ છતાંય તેને કાટ લાગ્યો નથી. આ રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા સાબિત કરે છે. ક્લિયર? આપણા 2 પોઈન્ટ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ અને આ 2 પોઈન્ટને વ્યવસ્થિત તમારે લોકોએ પોતાની ફેરબુકની અંદર સ્વસ્થ અને સુંદર અક્ષરે લખી લેવાના છે. ક્લિયર? જય ગુરુ.